નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સમમિત સંખ્યાનો સ્વાધ્યાય 1.1 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલું સરસ સમજાવેલું છે કે તમે વિડીયો જોશો અને ભારે દાખલા છે એ પણ એકદમ ઇઝી ખ્યાલ આવી જશે. એટલે વિડીયો જુઓ અને કેવો લાગ્યો મને કોમેન્ટ જરૂરથી કરજો. દાખલો: યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. પહેલો: -2/3 × 3/5 + 5/5 - 1/6 અથવા વિદ્યાર્થી મિત્રો, -2/3 × 3/5 + 5/3 × 3/5 - 1/6 એ રીતે પણ વંચાય. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં તમને જે દાખલો આપવામાં આવ્યો છે એ થોડો ભારે આપવામાં આવેલો છે મારી દ્રષ્ટિએ, પણ હું તમને સરસ મજાની રીતથી સમજાવીશ એટલે તમે જુઓ. તો ચલો આપણે આ દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં -2/3 × 3/5 + 5/6 - 1/6. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જુઓ તો શું ફરક છે આપણે સમજવાનો છે, બરાબર છે? હવે તમે જુઓ તો કંઈ કોમન જેવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો અહીં 3/5 અહીં પણ છે અને અહીં પણ 3/5 છે, બરાબર છે? તો એ બે પદોને આપણે સાઈડમાં લઈ લઈશું એટલે બરાબર કરવાનું. હંમેશા દાખલો હોય એટલે બરાબર આવશે. તો -2/3 × 3/5 × 3/5 × 3/5 આખું પદ છે, બરાબર છે? ગુણાકાર છે અને આ આખું પદ છે એટલે આના નજીક લાવી દઈએ તો 3/5 × 1/6. હવે 5/2 વિદ્યાર્થી મિત્રો પડી રહ્યા એ આપણે છેલ્લે લઈ લઈએ. 5/2 આપણે શું કર્યું, ક્રમનો નિયમ વાપર્યો, ઉલટસુલટ કરી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો આ પદ અને આ પદ બંનેમાં સરખું શું છે, તો 3/5 અને અહીં પણ 3/5, તો એને કોમન કરી દઈએ તો શું પડ્યું રહેશે. અહીં 3/5 જતા રહ્યા તો -2/3 રહેશે, આ -2/3 રહેશે, આ 3/5 બહાર નીકળી ગયા તો શું રહેશે, 1/6 રહેશે, અને 5/2 તો રહેવાના જ છે. ઓકે, ચલો 3/5. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જુઓ તો શું છે, અહીં છેદમાં 3 છે અને અહીં 6 છે એટલે બંને છેદ સમાન નથી એટલે આ બંનેનો લસા લેવો પડે. 3 અને 6નો લસા લો તો કેટલો આવશે, 6 આવશે. વિષમ છેદી છેદ છે. હવે 3 હોય અને 6 કરવા હોય એટલે 3ને કેટલા વડે ગુણવા પડે, 3 × 2 = 6 એટલે 2 વડે ગુણશો એટલે અહીં તો 6 થઈ ગયા અને ઉપર 2 વડે ગુણવા પડશે. વિદ્યાર્થી મિત્રો, ઉપર 2 વડે ગુણો એટલે 2 × 2 = 4 એટલે -4 આવશે, −2/3 આવશે. અહીં 6 છે એટલે ગુણવાની જરૂર છે નહીં એટલે 1/2 આવશે, આ 1/2 આવશે. 5/2 તો રાખવા જ પડશે આપણે, 3/5 × 1/2. હવે વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપવાનું છે તો -4 અને -1 એટલે -5/6 × 1/2 આ 1/2 અને આ પણ 1/2. ઓકે, આવું શું થશે, 3/5 × 1/2 આવશે. આ ગુણાકાર છે તો આપણે ગુણાકાર કરીને લખી દઈએ. ઓકે, આ 1/2 અને 5/2. આવું કોઈ ઉડતું હોય તો ઉડાડી દેવાનું, ના ઉડતું એટલે લખી દેવાનું. તમે જુઓ તો 5/5 અહીં ઉડી ગયા અને 3 × 2 = 6 ઉડી ગયા. તો એ ઉપર શું વધ્યું, કશું નહીં એટલે -1, અહીં માઇનસ હતા એટલે નીચે 2 વધ્યા. વિદ્યાર્થી મિત્રો, 5/2 × 1/2 લખી દીધું. આવું તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો બંને કેવા છે, સમછેદી છે એટલે 2 લખી દઈએ. ઉપર કેટલા વધ્યા, -1 + 5/2. હવે એક માઇનસ હોય અને એક ધન હોય એટલે બાદ બાકી થાય, 5માંથી 1 જાય એટલે 4 વધે, મોટો ધન છે એટલે ધન જ આવશે, / 2/m. તો અહીં પાછી દૂર 2 × 2 = 4 તો કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો, 2 જવાબ આવ્યો. આ રીતે તમે ક્રમશઃ લાઇનસર ગણશો વિદ્યાર્થી મિત્રો, તો તમારા દાખલામાં કોઈ ભૂલ પડશે નહીં એની હું ગેરંટી લઉં છું. ચલો બીજો જોઈએ, પણ ચેપ્ટરની શરૂઆતમાં આટલા ભારે દાખલા અપાય નહીં મારી દ્રષ્ટિએ. તમને તમારી કેપેસિટી પ્રમાણે થોડા દાખલા ભારે છે. તો 2/5 × -3/7 - 1/6 × 3/2 + 1/14 × 2/5. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો શું થાય. તો તમે જુઓ તો અહીં 2/5 છે અને અહીં પણ 2/5, તો એને નજીક લાવી દઈએ તો 2/5 × 1/2
ગુણે માઇનસ ત્રણ ભાગ્યા સાત પણ એમના એમ આવશે, આના બાજુ લઈએ એટલે વત્તા એક ભાગ્યા ચૌદ એમના એમ ગુણ્યા બે ભાગ્યા પાંચ એમના એમ, આને છેલ્લે લઈ લઈએ તો એક ભાગ્યા છ ગુણ્યા ત્રણ ભાગ્યા બે. ક્રમનો નિયમ વાપરી આપણે પદો બદલી દીધા. હવે અહીં કંઈ છેદ ઉડે છે જોઈ લેવાનું, ઉડતું હોય તો ઉડાડવાનું કે કંઈ નહીં. આમાં બે ભાગ્યા પાંચ તમે જુઓ તો અમે બે ભાગ્યા પાંચ છે અને આમાંય બે ભાગ્યા પાંચ છે તો એને કોમન લઈ લઈએ તો બે ભાગ્યા પાંચ કોમન લઈ લીધું તો શું રહ્યું તો માઇનસ ત્રણ ભાગ્યા સાત રહે વત્તા એમ ના એમ, અહીં બે ભાગ્યા પાંચ જાય એટલે એક ભાગ્યા ચૌદ રહે. ઓકે, હવે અહીં તમારે ગુણાકાર છે એટલે છેદ ઉડશે ત્રણ દૂ છ તો ઓછા ઉપર એક જ રહેશે બે દૂ ચાર રહેશે, બે ભાગ્યા પાંચ એમના એમ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં છેદમાં સાત છે અને અહીં ચૌદ છે તો શું થશે તો અહીં શું થવાનું છે લસા લેવો પડે. હવે લસા કેટલો આવે તો ચૌદ અને સાતનો લસા ચૌદ આવશે. હવે અહીં સાત છે અને ચૌદ લાવવા પડે એટલે બે વડે ગુણવાના તો ત્રણ ઉપર નીચે બે વડે ગુણાય એટલે ત્રણ દૂ છો એક વખત હું લખી દઉં માઇનસ ત્રણ ગુણ્યા બે વત્તા એમના એમ, અહીં તો ચૌદ છે એટલે એક એમના એમ રહેશે માઇનસ એક ભાગ્યા ચાર. ઓકે, હવે તમે જુઓ બે ભાગ્યા પાંચ એમના એમ, ત્રણ દૂ છ એટલે માઇનસ છ વત્તા એક ભાગ્યા ચૌદ કૌંસ એમના એમ માઇનસ એક ભાગ્યા ચાર એમના એમ, બે ભાગ્યા પાંચ એમના એમ માઇનસ છ વત્તા એક એટલે માઇનસ પહોંચાવ ભાગ્યા ચૌદ એમના એમ કૌંસ પૂરો માઇનસ એક ભાગ્યા ચાર એમના એમ બરાબર બે ભાગ્યા પાંચ ગુણ્યા માઇનસ પાંચ ભાગ્યા ચૌદ ઓછા એક ભાગ્યા ચાર. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાનો પાંચ જ્યા પાંચ જ્યા બે સિત્યો ચૌદ. વિદ્યાર્થી મિત્રો ઉપર કશું નહીં એટલે માઇનસ એક ભાગ્યા સાત ઓછા માઇનસ એક ભાગ્યા ચાર. પાછો વિદ્યાર્થી મિત્રો બાદ બાકી આવી તો સાત અને ચારનો લસા લો એટલે કેટલો આવશે અઠ્યાવીસ આવશે. હવે સાત છ આ માઇનસ એક તો ઉપર છ તો ગુણ્યા સાત છ ને અઠ્યાવીસ લાવવા એટલે ચાર વડે ગુણવા પડે ઓછા એમના એમ એક એમના એમ ચાર છ અને અઠ્યાવીસ લાવવા હોય એટલે ચાર સીતો અઠ્યાવીસ. હવે જગ્યા નથી એટલે હું સાઈડમાં ગણું છું એક ચોક ચાર એટલે માઇનસ ચાર ઓછા ઓછા એમના એમ એક સીતો સાત એટલે સાત ભાગ્યા અઠ્યાવીસ એમના એમ. બંને માઇનસ હોય એટલે સરવાળો થાય સાત ને ચાર એટલે માઇનસ અગિયાર ભાગ્યા અઠ્યાવીસ એમના એમ. અહીં છેદ ઉડતા હોય ઉપર નીચે તો ઉડાડવાના પણ છેદ ઉડતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ થઈ ગયો.